हेलो स्टूडेंट्स, आपणे आजे स्टैंडर्ड 12 માં ચેપ્ટર 9 માં ટોપિક નંબર 9.3 કન્ટિન્યુ કરવાના છીએ, જેનું નામ છે સવર્ગ સહસંયોજક બંધનું અથવા તો પરમાણુ કે સંયોજનનું આયુપીએસી નામકરણ, જે બોર્ડમાં ખાસ 1 માર્ક્સમાં પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે એના 9.3 ના સ્ટેપ્સ લખી લઈએ કે 9.3 આયુપીએસી નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. અને જો આ સ્ટેપ્સ આવડતા હશે તો જ નામકરણ કરતા આવડશે, અને ખાસ 1 માર્ક્સમાં એમસીક્યુમાં પૂછાય છે. બરાબર છે? તો પોઈન્ટ નંબર વન લખીએ. પ્રથમ ધન આયનનું નામ લખવામાં આવે છે. પોઈન્ટ નંબર વન લખશું, પ્રથમ ધન આયનનું નામ લખવામાં આવે છે. પોઈન્ટ નંબર ટુ, ત્યારબાદ કાઉન્સમાં રહેલા સ્પીશીઝ નું નામ આવશે. ત્યારબાદ સ્ક્વેર બ્રેકેટ લખ્યો છે મેં બોર્ડ ઉપર એવી રીતે, કાઉન્સમાં રહેલા સ્પીશીઝનું નામ આવશે, એ પોઈન્ટ ટુ. પોઈન્ટ નંબર થ્રી, કાઉન્સમાં રહેલા સ્પીશીઝમાંથી પ્રથમ લિગેન્ડનું નામકરણ, પ્રથમ લિગેન્ડનું નામકરણ આવશે, અને તેમાં પણ જો એક કરતાં વધુ લિગેન્ડ હોય, તેમાં પણ જો લખ્યું એક કરતાં વધારે લિગેન્ડ હોય તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે વધુ લિગેન્ડ હોય તો અંગ્રેજી મૂળાક્ષર ના ક્રમ પ્રમાણે લિગેન્ડનું નામકરણ કરવું. મેં શું કીધું હતું કે જ્યારે બે લિગેન્ડ આપેલા હોય, સીએલ કોબાલ્ટ સાથે અમોનિયા પણ હતું અને સીએલ પણ હતું, ખ્યાલ આવ્યો? તો પછી આપણે એને ઇંગ્લિશમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જોવાનું કે અમાઇન પહેલાં આવશે કે ક્લોરાઇડ પહેલાં આવશે. અમાઇન લખીએ અને ક્લોરાઇડ લખીએ, ખ્યાલ આવે છે? તો આમાં કયું લખવાનું કન્ફ્યુઝન થાય ને ક્યારેક, જો એક કરતાં વધારે લિગેન્ડ હોય તો આપણે જોવાનું કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એ પહેલાં આવે છે, સી પછી, તો આપણે અમાઇનથી ચાલુ કરવાનું. સમજાઈ ગયો આ પોઈન્ટ? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ચાર, જો લિગેન્ડ ઋણ આયન હોય, જો લિગેન્ડ ઋણ આયન હોય તો પ્રત્યે ઓ લાગશે. જુઓ બોર્ડ ઉપર મેં કેવી રીતે લખ્યું છે, ઓ નામ પાછળ શું લાગશે લિગેન્ડના, ઓ. માનો કે ઓક્ઝલેટ હોય તો આપણે શું લખશું, ઓક્ઝલેટો, એટલે ઓ લાગ્યું. આ સમજશું, હજી ખાલી ના લખાવું છું. હા, સ્ટેપ્સ લગાડવામાં આવે છે. હવે ઘણા બધા એક્ઝામ્પલ છે, લખી નાખીએ આપણે એક્ઝામ્પલ. આમાં જ લખી નાખીએ ને દાખલા તરીકે, બરાબર? ઓ એચ માઇનસ હાઇડ્રોક્સો સીએન માઇનસ, તો સાયનાઇડ થયું, તો આપણે શું લખશું, સાયનો. શું લગાડવાનું, ઓ, સાયનો લખવાનું છે. એફ હોય તો ફ્લોરિન કહીએ,
પણ આપણે એને કહેશું ફ્લોરાઇડો, ફ્લોરાઇડો. સીએલ માઇનસમાં લખો ક્લોરાઇડો, ક્લોરાઇડો. પછી લખો NH2 માઇનસ એમિડો, NH2 માઇનસ એમિડો, NH2 માઇનસ એમ એમિડો, NO2 માઇનસ નાઇટ્રો, NO2 માઇનસ નાઇટ્રો, ONO, ઓ એન ઓ, નાઇટ્રાઇટો, નાઇટ્રાઇટો. નાઇટ્રાઇટો સીએનઓ, સીએનઓ. સાઇનેટો, સાઇનેટો. એસ સી એન થાયોસાઇનેટો, એસ સી એન થાયો, થાય યો સાઇનેટો. એસઓ થ્રી ટુ માઇનસ, એસઓ થ્રી ટુ માઇનસ સલ્ફાઇટો, પછી એસઓ ફોર ટુ માઇનસ. એસઓ થ્રી ટુ માઇનસ લખ્યું ને આપણે, એસઓ ફોર ટુ માઇનસ સલ્ફેટો. એસઓ ફોર ટુ માઇનસમાં ઓ એક્સ ટુ માઇનસ, ઓક્ઝેલેટો, ઓક્ઝેલેટો. ઓ ટુ માઇનસ ઓક્સો, ઓ ઓક્સો. પીઓ ફોર થ્રી માઇનસ ફોસ્ફેટો, એએસઓ ફોર થ્રી માઇનસ આર્સેનેટો, ક્યાં આવે પેલું આર્સેનેટો. ચાલો પોઈન્ટ નંબર પાંચ. જો લિગેન્ડ કયો લખ્યો આપણે, ઋણ, તો પ્રત્યય કયો લાગશે, ઓ. હવે લખો જો લિગેન્ડ તટસ્થ હોય, જો લિગેન્ડ તટસ્થ હોય તો તેનો મૂળ નામ જ લખાય, તો તેનું મૂળ નામ જ લખાય. એટલે મતલબ શું થયો, કોઈ પ્રત્યય લાગતો નથી. ચાલો આના એક્ઝામ્પલ લખી નાખો, વિશિષ્ટ લખી નાખો. આમાં જે વિશિષ્ટ છે ને એ લખાવી દો પહેલા, એટલે એ વિશિષ્ટ યાદ રહેવા જોઈએ. એચ ટુ ઓ પાણી છે ને, તો આપણે એક્વા લખશું. શું લખશું, એક્વા. એન ઓ તો આપણે લખશું નાઇટ્રોસિલ, નાઇટ્રોસિલ. CO કાર્બોનિલ. ચોથું છે NH3 તો એમાઇન. વિશિષ્ટ ચાર છે, ચારેય મોઢે હોવા જોઈએ, બરાબર. પછી બીજા કયા હતા, EN, PTN, E નહીં, ડીટીએ નહીં આવે,
ઈએન અને પીટીએન અને પીએન, બરાબર. ચાલો આ કેવા છે, તટસ્થ. તટસ્થ એટલે માથા પર કોઈ ચાર્જ છે નહીં, તો એને અમે પ્રત્યય લગાડવાનો, પ્રત્યય કોઈ પણ ઓ આ એવું કાંઈ લગાડવાનું નથી. પોઈન્ટ નંબર છ, જો લિગેન્ડની સંખ્યા એક કરતાં વધુ હોય તો, જો લિગેન્ડની સંખ્યા એક કરતાં વધુ હોય તો બે માટે ડાઈ. ત્રણ માટે ટ્રાય. ચાર માટે ટેટ્રા. પાંચ માટે પેન્ટા. છ માટે હેક્ઝા. નહીં હેપ્ટા, નહીં હેક્ઝા જ આવે ને, હા હેક્ઝા. ચાલો આમાં કંઈ ડાઉટ? સીએલ માનો કે છ સ્ટુડન્ટ્સ, લિગેન હંમેશા એક કરતાં વધારે જ હોવાના છે, એક જ તો નહીં હોય ને, કારણ કે આપણે તો શીખીએ છીએ ચાર અને છ વાળા જોઈએ છીએ ને, તો હંમેશા આપણે લગાડવું જ પડશે ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા. આનાથી વધારે હોય ન હોય, આપણે છ સુધી જ જોયું છે, તો છ સુધી લખ્યું, ખ્યાલ આવ્યો. દાખલા તરીકે સી એલ છ હોય તો આપણે શું લખશું, હેક્ઝા ક્લોરાઇડો. રીઝન તો કે સી એલ કેવું છે, ઋણ, ઋણ, તો ક્લોરાઇડો આવશે. સમજાણું તમને? પછી દાખલા તરીકે એચ ટુ ઓ સિક્સ હોય તો હેક્ઝા એક્વા, કયું આવશે, હેક્ઝા એક્વા. ખ્યાલ આવ્યો? પણ આ ડાઈ ટ્રાઈ ટેટ્રા તો આવડવું જ જોઈએ, બરાબર. પોઈન્ટ નંબર એક મિનિટ, હવે એમાં નોંધ કરીને લખી નાખીએ, નોંધ ઈ સિક્સ્થ પોઈન્ટમાં કન્ટિન્યુ, નોંધ કરીને. જો લિગેન્ડ કાર્બોનિક હોય, જો લિગેન્ડ કાર્બોનિક હોય એટલે કે, એક્ઝામ્પલ લખી નાખો કાર્બોનિકના, ઈડીટીએ કેપિટલમાં ઈડીટીએ કોમા ઈએન, ઈડીટીએ કોમા ઈએન કોમા પીટીએન કોમા પીએન કોમા ઓ એક્સ ટુ માઇનસ. જો બોર્ડ ઉપર લખ્યું છે ઈડીટીએ ઈએન પીટીએન પીએન પીએક્સ ટુ માઇનસ, લખ્યું એટલું. વગેરે હોય તો, વગેરે હોય તો બે માટે બીસ, બીસ કોમા ત્રણ ઇઝ ઇક્વલ ટુ ત્રીસ, ટ ત્રીસ કોમા ચાર હોય તો ટેટ્રોક્સી શબ્દ વપરાય છે. બે માટે બીસ, ત્રણ માટે ત્રીસ, ચાર માટે ટેટ્રોક્સી શબ્દ વપરાય છે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ નંબર સાત, એટલે કાર્બનિક ખબર હોવા જોઈએ કે કાર્બનિક કયા છે. આ પાંચ આપ્યા છે એ કયા છે, કાર્બનિક છે. તો કાર્બનિક હોય તો આપણે ડાઈ ટાઈ ટેટ્રા નહીં વાપરવાનું, શું વાપરવાનું, બીસ ત્રીસ ટેટ્રોક્સી. ખ્યાલ આવ્યો? ઓકે. નંબર સાત, જો સંકીર્ણ ઉપર ઋણ વીજભાર હોય તો એ કેવું થઈ ગયું, ઋણાયન થઈ ગયું. તો બ્રેકેટમાં લખી નાખો ઋણાયન. તો જો સંકીર્ણ ઉપર ઋણ વીજભાર હોય, બ્રેકેટમાં ઋણાયન હોય, તો સંકીર્ણ ધાતુ આયનને, તો સંકીર્ણ ધાતુ આયનને એટ પ્રત્યય, એ એટ પ્રત્યય કોને, સંકીર્ણને,
એટ પ્રત્યય લગાડવામાં આવે છે? કોને? સંકીર્ણને. હ, સંકીર્ણને એટ પ્રત્યય લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ લખો, કાઉન્સમાં COONH3 4 times બ્રેકેટ ઓવર માઇનસ 2. તા કેવું થઈ ગયું? સંકીર્ણ કોને કહેવાય? તો કે આ સંકીર્ણ સંયોજન કહેવાય. આ આખું મારું કેવું છે? સંકીર્ણ સંયોજન. તો એની ઉપર મને શું દેખાય છે? ઋણ વીજભાર દેખાય. શું દેખાય? ઋણ વીજભાર. જો સ્ટુડન્ટ્સ આ ઋણ વીજભાર દેખાય તો આપણે આ જે છે આપણો જે સંકીર્ણનો કયો સંક્રાંતિ ધાતુ આયન જે છે એના નામ પાછળ આપણે શું લગાડશું? એટ લગાડશું. તો આ સીઓ છે બરાબર, કોબાલ્ટ. તો આપણે એટ લગાડશું તો શું થશે? કોબાલ્ટેટો. શું થશે? કોબાલ્ટેટો. શું કામ કોબાલ્ટેટો લખ્યું? તો કે આપણું સંકીર્ણ કેવું છે? ઋણ. જો ઋણ હોય તો જ, બાકી નહીં. ઋણ હોય તો આમાં કંઈ આમાં કરીએ ચેન્જ કે ના કરીએ, પણ આના નામમાં શું લગાડવાનું? પ્રત્યય એટ. આ લખી લીધું, આ લખી લીધું. પછી નેક્સ્ટ પીટી સીએલ 6. આ પણ ઋણ છે, માઇનસ 2. ચાલો, ધન આયન કયો છે? સોરી, ધાતુ આયન કયો લીધો છે મેં અહીંયા? પીટી. પીટીનું નામ શું? પ્લેટિનમ. પ્લેટિનમમાં શું લગાડવાનું? એટ. બરાબર ને? તો આપણે પ્લેટી નેટો, પ્લે ટી ને ટો. એફ ઈ હોય તો ફેરેટ. લખી નાખો ને જરા નીચે, એફ ઈ હોય તો ફેરેટ, ફેરેટ. એમ એન હોય તો મેંગનેટ. એમ એન હોય તો મેંગનીઝ નહીં લખવાનું, મેંગેનેટ લખવાનું. સીઓ હોય તો કાર્બોનિલ નહીં લખવાનું, કાર્બો નહીં. સીઓ એટલે કોબાલ્ટ થાય ને, કોબાલ્ટેટ. કોબાલ્ટેટ. શું લાવશે? ફેરેટ, મેંગેનેટ, કોબાલ્ટેટ. ખ્યાલ આવી ગયો? એટલે ઓલમોસ્ટ આપણે લઈ લીધા. આટલું કર્યા પછી હવે નીચે લખો, ત્યારબાદ. આ જ પોઈન્ટમાં કન્ટિન્યુ, કે આપણે આ નામ આપી દીધું, ત્યારબાદ સ્ક્વેર બ્રેકેટ કરો કાઉન્સમાં. ત્યારબાદ આમ સ્ક્વેર બ્રેકેટ કરીને લખો કાઉન્સમાં તેની ઓક્સિડેશન અવસ્થા, તેની કઈ અવસ્થા? ઓક્સિડેશન અવસ્થા રોમન આંકડામાં લખવી નહીં. હા, ત્યારબાદ શું કીધું મેં? કયા કાઉન્ટ્સમાં? આવા કાઉન્ટ્સમાં. સોરી, હા, મેં બ્રેકેટ લખ્યું, સ્ક્વેર નહીં, આવું કરી નાખો, નાનું વાળું બ્રેકેટ. હા, માં શું લખવાનું? ઓક્સિડેશન આંક. કેમાં? રોમન આંકડામાં. તો રોમન આંકડામાં કેમ લખાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સુધી લખી નહીં ખૂબ મેં. સોરી, આગળ આવશે, 11 થઈ ગયું હતું. ચાલ, આ થઈ ગયું આપણું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 લાસ્ટ પોઈન્ટ 8. જો સંકીર્ણ ઉપર, હવે આપણે અહીંયા કયું વીજભાર જોયું હતું સ્ટુડન્ટ્સ? ઋણ. તો હવે કયું લખશું? લખો, જો સંકીર્ણ ઉપર ધન વીજભાર અથવા
धन वीजभार अथवा तटस्थ होई तो आपणे काही कीधुं लगाड़वानुं नथी कीधुं ने तो आपणे शुं लखवानुं जे होई ते ज लखी नाखवानुं तो जो संकीर्ण पण धन वीजभार अथवा तटस्थ होई तो धातु आयन नुं तो धातु आयन नुं मूळ नाम ज लखाय छे मूळ नाम ज लखाय छे अने त्यारबाद ઉપરની જેમ કોપી કરી નાખો નાના બ્રેકેટમાં ઓક્સિડેશન આંક રોમણ આંકડા લખાય છે ઉપર લખ્યું ને સેમ પોઈન્ટ નીચે કોપી કરવાનો મૂળ નામ લખી નાખ્યું પછી ત્યારબાદ નાના કાઉન્ટ્સમાં ઓક્સિડેશન આંક ત્યારબાદ કાઉન્ટ્સમાં ઓક્સિડેશન આંક રોમન આંકડામાં લખાય છે ચાલો ફટાફટ આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ ક્વિકલી સૌથી પહેલાં ધનાયન જોવાનો ધનાયન ક્યાં હશે આપણી ડાબી બાજુએ હશે ધનાયન હોય તો ત્યાંથી નામ આપણ ચાલુ કરવાનું સેકન્ડ પોઈન્ટ સ્પીશીઝ ઉપર પછી ધ્યાન પડવું જોઈએ આપણું બરાબર તો સ્પીશીઝમાં પણ બે વસ્તુ છે કેન્દ્રીય ધાતુ આયન છે અને લિગેન છે આપણે કયું જોવાનું પહેલાં લિગેન લિગેનનું એમાં પણ જો બે લિગેન હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખશું ઓકે લિગેનમાં જો ઋણ હોય ઋણ પ્રત્યય આવતો હોય તો મેં લખાવી દીધા હતા કે શું ઓ લાગશે શું લાગશે ઓ સાયનાઇડ છે એફ છે તો સાયનો ફ્લોરાઇડો ક્લોરાઇડો એમિડો ડ ઓ બરાબર પછી તટસ્થ હશે તો વિશિષ્ટવાળા મેં લખાવી દીધા છે તમને વિશિષ્ટવાળા યાદ હોવા જોઈએ વિશિષ્ટવાળા વન માર્ક્સમાં બી પૂછાય કે વિશિષ્ટવાળું એક ઉદાહરણ આપી દઈએ અને આનું નામકરણ આપો એવી રીતે તો કયા છે એકવા નાઇટ્રોસિલ કાર્બોનિલ એમાઈ બરાબર પછી કયો પોઈન્ટ હતો ચાલો હવે પહેલા પોઈન્ટમાં શું અંડરલાઈન કરશું આપણે ધનાયન અંડરલાઈન કરી નાખો ત્રીજા પોઈન્ટમાં અંડરલાઈન કરશું લિગેન ત્રીજા પોઈન્ટમાં અંડરલાઈન કરશું લિગેન ચોથા પોઈન્ટમાં અંડરલાઈન કરો ઋણ પછી એમાં ને અંડરલાઈન કરો પ્રત્યે ઓ ઋણ અને પ્રત્યે ઓ ક એટલા જ શબ્દ અંડરલાઈન કરજો પાંચમા પોઈન્ટમાં અંડરલાઈન કરો તટસ્થ તટસ્થ અને મૂળ કારણ કે મૂળ નામ લખાય જ ને તો તટસ્થ હોય તો મૂળ બરાબર પેટર્ન કરીએ આમાં શું અંડરલાઈન કરશું ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા અંડરલાઈન કરો ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા સ્ટુડન્ટ્સ હજી આપણે લિગેન્ડ ઉપર જ છીએ કે જો લિગેન્ડ આવું હોય તો જો લિગેન્ડ તેવું હોય તો ખ્યાલ આવ્યો એટલે હજી લિગેન્ડવાળું જ પોઈન્ટ જોઈએ છીએ ડાય ટાય ટેટ્રા બરાબર પછી સાતમા પોઈન્ટમાં અંડરલાઈન કરો સંકીર્ણ ઋણ વીજભાર એટ એટલે શું સંકીર્ણ ઉપર ઋણ વીજભાર હોય તો એટ બરાબર આ નિયમ કોના માટે છે તો કે સંકીર્ણ ધાતુ આયન માટે છે સ્ટુડન્ટ્સ મેં એવું લખાવ્યું છે કે જો ઋણ વીજભાર હશે તો આને આપણે કેમ લખશું એટ પ્રમાણે લખશું સમજાય છે લિગેન્ડની વાર્તા પતી ગઈ ડાય ટાય ટ્રેટ્રા કરીને લિગેનનું નામ લખી નાખ્યું છે તો બાકી કયો બચ્યો કાઉન્ટ્સમાં કેન્દ્રીય ધાતુ આયન બચ્યો ને તો એના માટે આપણે બે નિયમ જોવાના કે ઉપર કયો ચાર્જ છે ઉપર ચાર્જ હશે તો આપણે કયો પ્રત્યય લગાડશું એટ ઉપર જો ચાર્જ નહીં હોય તો જેમ હોય તેમ અને લાસ્ટ પોઈન્ટ છોટું કાઉન્ટ્સમાં ઓક્સિડેશન આંક રોમન આંકડામાં ચાલો હવે ઉદાહરણ જોઈ લઈએ પાંચ કે છ એવા અથવા તો એક બે તો જોઈએ હે ને નિયમ આવડી ગયા જો પૂછાય છે હા વન માર્ક્સમાં એમસીક્યુમાં એવરી યર આવે છે સંકીર્ણ સંયોજન આપી દેશે પછી આપણને એમ થાય હા આ તો જોયેલું જોયેલું જાણીતું લાગે છે
પણ નામમાં જો તમે થોડીક બી મિસ્ટેક કરશો તો પૂરેપૂરો વન માર્ક્સ જતો રહે, કારણ કે ઓપ્શન સરખે સરખા હોય ને. ચાલો ફર્સ્ટ જોઈએ. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર વન લખું છું કે કાઉન્ટ્સમાં MN O4 માઇનસ, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે હું તમને કહી દઉં કે આ કયું છે, ધનાયન, હા ને. આ MN કયું છે, ધાતુ આયન. આ O4 શું છે, લિગેન્ડ. આટલું આવડું. અહીંયા ઋણાયન નથી, છે છે, ક્યાં છે, પાછળ ઋણાયન. અહીંયા દાખલા તરીકે હું CL લખું તો એને શું કહેવાય, ઋણાયન. પણ ઋણાયન આપેલું નથી. તો આપણને શું આપ્યું છે, ધનાયન આપ્યું છે, ધાતુ આપ્યું છે અને લિગેન્ડ. પેલો નિયમ શું કહેતો હતો, ધનાયનનું નામ લખવાનું. તો એ ધનાયન કોણ છે, કે. તો કેનું નામ બોલો, પોટેશિયમ. તો અહીંયા શું લખશું આપણે, પોટેશિયમ. પહેલો પોઈન્ટ સમજાઈ ગયો. સેકન્ડ પોઈન્ટ એવું કહેતું હતું કે તમારે બ્રેકેટમાંનું જોવાનું. બ્રેકેટમાં પણ સૌથી પહેલાં કયું જોવાનું, લિગેન્ડ. તો અહીંયા આપણું લિગેન્ડ કયું છે, O4. તો કાઉન્ટ્સમાં આપણે શું જોવાનું, લિગેન્ડ. લિગેન્ડ આપણું કયું છે, O4. હવે મને ઈ કહો કે એ કેટલા છે, 4. તો 4 માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો હતો, ટેટ્રા, યાદ આવ્યું. ઓકે, હવે ઓ માટે મેં વાપર્યું હતું ઓક્સો, કયો, ઓક્સો. તો આ કેવું થઈ ગયું, ટેટ્રા. 4 છે એના માટે ટેટ્રા. આ ટેટ્રા સમજાઈ ગયું. ઓ હોય તો મેં લખાવેલું છે તમને, ઓક્સો આવશે. શું આવશે, ઓક્સો. ચાલો આ પોઈન્ટ કવર થઈ ગયો. પછી આપણે કયું જોવાનું છે, અચ્છા ઓક્સો. ઓ શું કામ પર્યાય વાપર્યો આપણે, શું વાપર્યું, પ્રત્યય. કયો વાપર્યો, ઓ. કારણ, ઋણ. ક્યાં છે ઋણતા, ઉપર. આ ઋણ છે એટલા માટે આપણે કયો પ્રત્યય વાપર્યો, ઓ. સમજાય છે. ઓકે, પછી આની વાર્તા પતી ગઈ, આની વાર્તા પતી ગઈ. હવે કોની વાર્તા કરવાની, આની. MN. તો એમાં પણ મેં લખાવ્યું હતું કે ઉપર ઋણ ચાર્જ હશે તો આપણે શું લગાડશું, એટ. કયું લગાડશું, હા કે ના. હા, 7મો પોઈન્ટ મેં લખાવ્યો હતો ને, અહીંયા 2- વાળો એક્ઝામ્પલ બતાવ્યો હતો મેં તમને. તો કોબાલ્ટ હતું, તો મેં શું લખ્યું હતું, કોબાલ્ટેટો, બરાબર. તો અહીંયા MN છે, તો MN આપણે લખી લેવાનું કે આનું નામ શું થાય, મેંગેનીઝ, બરાબર. પણ આ ઋણ છે, કેવું છે, ઋણાયન. માથા પર કયો વીજભાર લગાડેલો છે, ઋણ. તો આપણે એને લખશું મેંગેનેટ, મેંગે નેટ. ઉભા રહ્યો, હા, ચેક કરી લો. હા, મેંગેનેટ આવડી ગયું નામ. પછી પતી ગઈ વાર્તા, નહીં. છોટું કાઉન્ટ્સમાં ઓક્સિડેશન આંક લખવાનો, કિસમે, રોમન મેં. ચાલો આટલું ખ્યાલ આવ્યું. હવે ઓક્સિડેશન આંકની ગણતરી કરવી પડે કે નહીં, કોની, MnO4. તો હું અહીંયા લખું છું ઓક્સિડેશન આંકને અહીંયા જ કરી નાખું, MnO4. ઉપર ચાર્જ કેવો છે, માઇનસ. તો મારે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક ગણવાનો છે, તો હું એને એક્સ કહીશ. શું કહીશ, તમે MN પણ લખી શકો ને એક્સ પણ લખી શકો. તમને કયું ફાવે, એક્સ ફાવે. તો આને હું એક્સ કહી દઉં, પ્લસ કેટલા, 4.
चार गुणिया शू ऑक्सीजन इज इक्वल टू माथे कयो चार्ज आव्यो माइनस वन थशे ओके एक्स नु एक्स प्लस चार गुणिया ऑक्सीजन एटले माइनस टू इज इक्वल टू माइनस वन एक्स प्लस फोर टू झा एट केवु माइनस एक्स इज इक्वल टू माइनस वन हतु आ माइनस पहली बाजू जाए तो केवु थी जाए प्लस तो आ थी गयु प्लस आठ पण अहींया माइनस छे एटले आठ मांथी एक जाए तो सात साइन कोनी मोटानी एक्स थी गयु प्लस सात तो अहींया मारे शू लखवानु ऑक्सीडेशन आंक सात पण केमा रोमन तो वी वन वन थी गयु तो आनु हवे आखू नाम लखीए आखू नाम लखवू पड़े ने आ तो कटका कटका हता तो चलो पहलू क्यूँ तू पोटेशियम पोटेशियम टेट्रा ऑक्सो मैंगेनेट सेवन थी गये ने चलो आवड़ी गयु नाम लखता तो स्टेप्स खबर हो तो नाम लखी सकी ने अपने कॉपी डाउन कर लियो आनी ऑक्सीडेशन आंकनी गणतरी छे ऑक्सीडेशन આવી જ રીતે સ્ટેપ વાઇઝ લખજો પછી પ્રેક્ટિસ કરો ને તો પ્રોબ્લેમ ના થાય હા એને ટુ સીઓ સીએલ ફોર ચાલો એને ટુ સી ઓ એટલે કોબાલ્ટ આપ્યું છે ધનાયન સીએલ ફોર લખાઈ જાય ને એટલે કયો હા ચલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે સીઆર સીઓ સિક્સ ચાલો મને કયો આગળ ધનાયન છે આ ચોથા નંબરનું એક્ઝામ્પલ જોયા એમ કહેતા નહીં મેડમ ચોગડું એટલે ધનાયન છે હા તો ધનાયન છે નથી ઋણાયન છે નથી માથા પર કોઈ વીજભાર છે નથી તો તટસ્થ થઈ ગયું ઓળખાઈ ગયું ચાલો હવે આપણે ફર્સ્ટ વસ્તુ શું કરવાની હતી ધનાયન એ તો છે નહીં સેકન્ડ વસ્તુ શું કરવાની હતી તો કે કાઉન્ટ્સ જોવાનું કાઉન્ટ્સમાં કયું જોવાનું લિગેન્ડ આ ક્રોમિયમ લિગેન્ડ છે કે આ કોબાલ્ટ લિગેન્ડ છે કોબાલ્ટ આ આપણું લિગેન્ડ છે તો સીઓ નહીં કોબાલ્ટ સી મોટો લખો જ ને મેં કોબાલ્ટ છે કે કાર્બોનિલ છે એક મિનિટ હા કાર્બોનિલ છે હા મોટો ઓ છે ઓ મોટો લખ્યો છે હા મેં બિગવાલા હા તો કાર્બોનિલ થઈ ગયું હા તો કયો સીઓ તો સીઓને શું કહેશું છ છે છ હોય તો કેટલા હેક્ઝા સીઓ એટલે તો કાર્બોનિલનું કાર્બોનિલ જ રહેશે કે કાંઈ ફેરફાર થશે ઉપર કોઈ ચાર્જ છે નહીં તો આ તટસ્થ પરમાણુ તો તટસ્થ પરમાણુમાં કેટલા લખાવ્યા હતા ચાર લખાવ્યા હતા કયા કયા હતા
H2O, NH3, CO અને NO, NO, તટસ્થ કયા હતા? H2O, CO, NH3, NO. આ ચારેય કેવા છે? તટસ્થ. તો મોઢે કરવાના કે તટસ્થ એટલે કોઈ પણ પ્રત્યય, સોરી, પર્યાય લાગશે નહીં, કોઈ પણ પ્રત્યય એટ ઓ લગાડવાનું નથી, કારણ કે આપણું કેવું છે, તટસ્થ છે. કયું બચ્યું? સીઆર. સીઆરમાં કંઈ લાગશે નહીં, લાગે ને? રીઝન આગળ કંઈ છે નહીં, આગળ કશું છે નહીં, આગળ કંઈક હોય તો હું ઉપર ચાર્જ લગાડું ને, આગળ તો ધનાયન જ નથી. તો સમજાઈ ગયું? તો આ ક્રોમિયમ પણ કેવું થઈ ગયું? તટસ્થ. તો આને જેમનું તેમ જ લખી નાખવાનું ને, ક્રોમિયમ. આટલું સમજાણું, કારણ કે તટસ્થ છે. હવે આપણે ઓક્સિડેશન આંક ગણશું. સીઆર સીઓ સિક્સ કોને અંડરલાઈન કરવાનું? આને, બરાબર. આને હું શું કહી દઉં? એક્સ પ્લસ 6 × CO ઇઝ ઇક્વલ ટુ, ઉપર કંઈ છે નહીં તો 0. સ્ટુડન્ટ્સ, ઓક્સિડેશન એન્ટમાં તટસ્થ હોય તો 0 લખવાનું. શું લખવાનું? 0. તો અહીંયા એક્સ પ્લસ 6 × CO કેવું આવશે? 0. ખ્યાલ આવ્યો? કારણ કે માથા ઉપર કોઈ ચાર્જ જ નથી. અહીંયા કશું હશે તો હું લખીશ અહીંયા, ને અહીંયા હશે તો હું અહીંયા લખીશ. માથા ઉપર નથી માઇનસ કે નથી પ્લસ, તો મારે શું લખવાનું? 0. ખ્યાલ આવ્યો? ઇઝ ઇક્વલ ટુ 0. અને આ કાર્બોનિલ પણ કેવું છે? તટસ્થ. તો તટસ્થ જ્યારે પર પરમાણુ કે આયન લઈએ તો 0 લખવાનું, બરાબર. તો આ એક્સ આપમેળે કેવું થઈ ગયું? 0. તો આનું આખું નામ શું થશે? હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ તટસ્થને લગતા, હા, ઇન્ટુ બ્રેકેટ 0. આવડી ગયું નામ? હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઇન્ટુ બ્રેકેટ 0. 0 લખવું પડે, હા. ચલો, આવડી ગયું? હા, તો કોપી કરો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લિગેન ઋણ કયું છે એ ખબર હોવી જોઈએ. ઋણ યાદ ન રહેતું હોય ને સ્ટુડન્ટ, તો ચાર તટસ્થ યાદ રાખી લેવાના કે આ ચાર લિગેન્ડ કેવા છે? તટસ્થ છે. તો આના સિવાયના હશે એ કેવા હોવાના? ઋણ. તો ઋણ હોય તો શું લગાડવાનું આપણે પ્રત્યય? ઓ. ખ્યાલ આવ્યો? પણ આમાં આપણે ઓ નથી લગાડ્યો. એનું રીઝન શું છે? તો કે આપણું લિગેન્ડ તટસ્થ છે, તો આપણે ઋણ વધારે લિગેન્ડ એક્ઝામ્પલવાળા છે. યાદ ના રહેતો હોય તો આપણે કયા ચાર યાદ રાખશું? તટસ્થવાળા યાદ રાખશો. તો આ બાકીના આપમેળે કેવા થઈ ગયા? ઋણ. તો ઋણ થઈ ગયા તો આપણે ઓ લગાડ દેવાનું, બરાબર. નેક્સ્ટ લખો સીયુ. એમોનિયા 4 Cl 2. ચાલો, પેલું નામ શું આવશે? ધનાયનનું. ધનાયન છે નથી, તો આપણે ક્યાંથી ચાલુ કરવાનું? હે, કુછ ભી લિગેન્ડથી. નિયમ ફોલો કરવાના હોય. બ્રેકેટમાંનો લિગેન્ડ કયો આપેલો છે એ કયો? NH3નું નામ શું છે? એમાઇન. કેટલા એમાઇન આપેલા છે? 4. તો હું અહીંયા શું લખું? NH3 કેટલા આપ્યા? 4. ટેટ્રા એમાઇન.
એમાં નો શું કામ નથી લખ્યું? કારણ કે NH3 કેવું છે? તટસ્થ છે. યાદ રાખવાનું, આના સિવાયના હોય ને તો ઓ લગાડવો પડે, બરાબર. પણ આપણે ઓ નથી લગાડ્યો કારણ કે આ કેવું છે? તટસ્થ. તો આટલું સમજાઈ ગયું. પછી આપણે નંબર 2 કયું લેવાનું? આપણું ધન આયન કયું છે? કોપર. અહીંયા કોઈ ચાર્જ લાગ્યો છે? નથી. રીઝન, ધન આયન હોય ને એને કાઢીએ તો સંકીર્ણ ઉપર ચાર્જ આવે, આગળ ધન આયન તો છે જ નહીં, તો સંકીર્ણની ઉપર ચાર્જ આવશે નહીં. તો આ કોપરનું શું રહેશે? કોપર. જેમનું તેમ, કોઈ જ પર્યાય આવશે નહીં. નેક્સ્ટ Cl2. હવે આ Cl2 આપણું શું છે? ઋણાયન. હવે ઋણાયન વાળા એક્ઝામ્પલ ચાલુ કર્યું ને મેં, ખ્યાલ આવે છે? તો ઋણાયન હોય તો શું કરવાનું? ઉપર કયો ચાર્જ લાગશે? પ્લસ લાગશે. કેટલા? 2. સાંભળો, આગળ મેં Na2 વાળું, એક મિનિટ, Na2 આ ચોક દેખાય છે? Na2 COCl4 લીધું હતું, બરાબર. તો આનું આપણે શું કર્યું હતું? COCl4 2-, કારણ કે આ Na કેટલા હતા? 2. સમજો, આ ધન આયન હતું. કયું હતું? ધન આયન હતું. તો અહીંયા ઋણ થયું. હવે તમે મને કહો, અહીંયા કયું છે? આ કયું છે? આને શું કહેવાય? ઋણાયન છે. તો હવે આની ઉપર ચાર્જ કયો લાગશે? પ્લસ. કેટલા પ્લસ? 2+. સમજાય છે ને? તો આ હવે આપણું કેવું થઈ ગયું? CuNH3 4 2+. સમજાય છે? ઓકે. તો આ થઈ ગયું આપણું ધન વીજભારવાળું. ધન વીજભાર હોય તો CL છે. CL, એક મિનિટ, આના પહેલાં ઓક્સિડેશન અંક આવે, ભૂલાઈ ગયું હા મને, સોરી. ફોર્થ નંબર ઉપર શું આવશે? ઓક્સિડેશન. નહીં, આ પત્યું, કોપર પછી આવશે ને, આ પત્યું, આ થઈ ગયું. પછી આ, આના પછી મેં શું લખાવ્યું હતું? ઓક્સિડેશન આંક. તો કોપર પછીનો સ્ટેપ કયો હોવો જોઈએ આપણો? ઓક્સિડેશન આંકની ગણતરી. તો આમાં કયું છે? ધાતુ આયન કયો છે આપણી પાસે? CU. ને લિગેન્ડ કયો છે? તો Na3 નો ઓક્સિડેશન આંક શું થાય? ઇઝ ઇક્વલ ટુ કંઈ આવશે? નહીં. ઓકે, CU X+4 × Na3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0, કારણ કે ઉપર કોઈ ચાર્જ નથી. ચાલો, આ X+4, ચાલો એમ અમોનિયાનું શું લખવાનું મારે? Na3 નું 0. રીઝન કેવું છે? તટસ્થ. આ 0 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ આગળવાળું જે એક્ઝામ્પલ જોયું હતું ને, એમાં આગળ ભી કંઈ નહોતું ને પાછળ ભી કંઈ નહોતું. અહીંયા શું થાય છે? જ્યારે હું આને અલગ કરું છું, અલગ એટલે કે આપણે ઓક્સિડેશન આંકમાં એની ગણતરી લેતા નથી, તો આ કેવું થઈ જાય છે? +2. ખ્યાલ આવ્યો? તો અહીંયા મારે શું લખવાનું? +2. સમજાય? તો અહીંયા શું આવશે? +2. તો અહીંયા +2. તો આનો ઓક્સિડેશન આંક થશે 4 × 0 = 2. ધેર ફોર X = 2. તો ઓક્સિડેશન આંક આવ્યો 2. ખ્યાલ આવ્યો? હજી એકવાર સમજાવું કે જો આગળ હશે ને દૂર કરશો તો માઇનસમાં લખવાનું અને ઓક્સિડેશન આંકમાં એને લેવાનું પણ છે, બરાબર. પાછળ હશે ને દૂર કરશો તો જેટલા હશે એટલા પ્લસ આવશે અને આને ઓક્સિડેશન આંકમાં લેવાનું છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું આપણું મારું કોપર પછી 2, કારણ કે ઓક્સિડેશન આંક શું થઈ ગયો? 2. હવે આપણે ઋણ આયનનું નામ લખશું છેલ્લે. તો CL ને શું કહેશું આપણે? ક્લોરાઇડ
क्लोराइड? नो, क्लोराइड डो नहीं लागे, ख्याल आई वो, कारण के लिगेंड केवो छे तटस्थ। अहीं सीएल होत तो ऋण कहवाय, तो क्लोराइड डो लागे बराबर। तो आनुं नाम शुं थयुं, आखुं नाम लखीए, टेट्रा अमाइन कॉपर केवो रोमन आंकड़ामां टू ने सीएल हतो एटले क्लोराइड। एटले आ एक्जाम्पल आपणे कयो जोयो, ऋण आयन धरावे એવો જોયો, ઇઝી છે, થોડુંક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, બરાબર છે? જોઈએ હવે કેટલું, ચાલો હવે આ કોપી ડાઉન થઈ ગયું તમારે, બાકી છે ચાલો લાસ્ટ વાળું એક એક્ઝામ્પલ જોઈ લે, મોસ્ટ આઈએમપી લખવું છે। કાં તો સૂત્ર આપેલું હશે, કાં તો નામ આપેલું હશે, વન માર્ક્સમાં પૂછાય છે। ચાલો નિયમ પ્રમાણે સૌથી પહેલાં બ્રેકેટની બહાર ધનાયન છે નથી ને, તો આપણે શું લખશું કે ધનાયન નથી। પછી લિગેન્ડ કેટલા આપેલા છે, બે લિગેન્ડ આપેલા છે, કયા કયા લિગેન્ડ આપ, ચાલો સૌથી ફર્સ્ટ ધનાયન નથી। ચાલો સેકન્ડ વસ્તુ, બ્રેકેટની અંદર લિગેન્ડ આપ્યું છે એચ ટુ ઓ અને એન એચ થ્રી ફોર, તો પાણી આપ્યું છે અને એમાઇન આપ્યું છે। પાણીને આપણે પાણી નથી કહેતા, પાણીને આપણે શું કહેશું, એક્વા। ચાલો હવે એક્વાને આપણે ઇંગ્લિશમાં લખીએ તો એ ક્યુ યુ એ, અને અમાઇનને આપણે ઇંગ્લિશમાં લખીએ તો એ એમ આઈ એમ ઈ। અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે સૌથી પહેલાં કયું આવશે, તો કે એ, બંને જ આવશે, પણ ક્યુ પહેલાં આવે કે એમ પહેલાં આવે, એમ, તો આ પહેલાં લખવાનું, આ પછી લખવાનું, ખ્યાલ આવી ગયો? તો આ એમાઇન કેટલા આપેલા છે, ચાર, તો આ થઈ ગયું ટેટ્રા, કેવું થઈ ગયું, ટેટ્રા અમાઇન, અને ટેટ્રા અમાઇન પછી શું લખવાનું મારે, એક્વા। પણ મેં તમને શું કીધું હતું કે એક્વા કેટલું છે, બે છે, તો એક્વા માટે કયો શબ્દ વાપરવાનો, ડાઈ કે બીસ, નહીં બીસવાળા, બીસ ખાલી કોના માટે છે, ઓર્ગેનિક માટે છે, તો આ થઈ ગયું ડાઈ એક્વા, કેવું, ટેટ્રા એમાઇન ડાઈ એક્વા। આટલું સમજાણું, શું શું નામકરણ કર્યું આપણે, ટેટ્રા એમાઇન ડાઈ એક્વા। હવે કયું આવશે, ધાતુ આયન, કયો છે આપણો ધાતુ આયન, એનઆઈ। ચાલો ઉપર કયો ચાર્જ છે, કંઈ જ નથી, છે કોઈ ચાર્જ નહીં, તો જેમનું તેમ, તો એનઆઈને શું કહેશું આપણે, નિકલ। આટલું આવડી ગયું, હવે નિકલ પછી ઓક્સિડેશન આંક નંબર ફોર શું, ઓક્સિડેશન આંકની ગણતરી કરવા માટે આપણે છૂટું પાડવું પડશે કોને, ઋણાયનને, એસઓ ફોર એટલે શું, ઋણાયન થયા સ્ટુડન્ટ્સ, બ્રેકેટની આગળ ધનાયન ને બ્રેકેટની પાછળ ઋણાયન। ચાલો આને હવે છૂટું પાડીએ તો શું થશે, એનઆઈ એચ ટુ ઓ ટુ એન એચ થ્રી, પ્લસ એસઓ ફોરની ઉપર કયો ચાર્જ હોય સ્ટુડન્ટ્સ, ટુ માઇનસ હોય, કેવો હોય, જો આપણે એસઓ ફોર કેવી રીતે લખીએ, ટુ માઇનસ, ખ્યાલ આવ્યો, તો એનો ચાર્જ કયો આવશે, પ્લસ ટુ, બરાબર છે। ચાલો હવે પ્લસ ટુ કોને અન્ડરલાઇન કરું, એનઆઈને, તો એનઆઈ મારું થઈ ગયું એક્સ, પ્લસ ટુ ઇન્ટુ એચ ટુ ઓ, પ્લસ ફોર ઇન્ટુ એન એચ થ્રી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ। ચાલો હવે ધ્યાનથી જો, લિગેન્ડ તટસ્થ છે, હા કે ના, છે, કયો કયો લિગેન્ડ તટસ્થ છે, એચ ટુ ઓ અને એન એચ થ્રી,
तो मारे तटस्थ होय तो शू लखवानुं 2 इंटू 0 प्लस 4 इंटू 0 इज इक्वल टू प्लस 2 टू जीरो जा 0 4 जीरो जा 0 तो देर फोर एक्स इज इक्वल टू प्लस 2 रोमन आंकड़ा में 2 ख्याल आवी गयो। अने छेल्ले एसओ फोर नु नाम शू थाय सल्फेट ख्याल आयो तो छेल्ले आपणे शू लखशू सल्फेट तो आनु नाम शू थयु अमाइन कितला टेट्रा एमाइन डाई एक्वा निकल આ કોનો ઓક્સિડેશનાંક છે નિકલનો એટલે આપણે નિકલ પછી લખશું અને છેલ્લે કયો આપ્યો છે SO4 2 માઇનસ જેને આપણે શું કહીએ સલ્ફેટ તો અહીંયા હું એમનું એમ લખી નાખીશ સલ્ફેટ સમજાણું આ થોડો મોસ્ટ આઈએમપી છે હા એટલે આ ખાસ કરી લેવાનો ચલો તો આ લેક્ચર આજનો અહીંયા પૂરો કરીએ આપણે થેન્ક યુ